एज्युकेशन अड्डा 71 यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप 12 जान्युआरी जे एनटीपीसी की एग्जाम थी तेना बे शिफ्ट जे थी तेना क्वेश्चन जीके ना लईने आव्या छे। आ क्वेश्चन 100% साचा है जे तमने आवनारी एग्जाम ने कई रीते क्रेक करवी तेमा उपयोगी थशे एनटीपीसी में खास। तो चालू करिए। तो सौ प्रथम प्रश्न पूछाणो तो कोणार्कनुं सूर्य मंदिर कया राज्य में आवेलू छे? ओडिशा में। पछी मोपलाह विद्रोह क्या वर्ष में थयो हतो? 1921 में। केरला में थयो हतो आ विद्रोह। पछी पेस्ट करवानी शॉर्टकट की कई छे? कंट्रोल वी। पछी कॉपी करवानी धारो के पूछे तो कंट्रोल सी। पछी एवं पूछे कि बधु सिलेक्ट करवू होय तो कई की छे तो कंट्रोल ए। पछी सरिस्का वन्यजीव अभयारण्य क्या राज्य में आवेलू छे? राजस्थान में। पछी पहली महिला जेने मेन बुकर प्राइज मळ्युं होय ते कोण छे? तो अरुंधती रॉय। गॉड ऑफ स्मॉल थिंग्स पुस्तक माटे तेमने मेन बुकर प्राइज मळ्युं हतुं। पछी जलमार्ग एक जे पाणीमां जे मार्ग छे जलमार्ग एकनी लंबाई शुं छे? तो 1620 किलोमीटरनी तेनी लंबाई छे। ગુરુ નાનક દેવનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો 26 નવેમ્બર 1469માં। ભારતમાં જલ ક્રાંતિ કયા વર્ષમાં શરૂ થઈ હતી? 5 જૂન 2015માં। પછી જોઈએ ASIATIC એશિયાટિક સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો સર વિલિયમ જ્હોન 1784માં કરી હતી। પછી પંચાયતના સદસ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો 21 વર્ષ છે, પંચાયત ઇલેક્શનને લગતો પ્રશ્ન હતો। પછી નાદિર શાહે કયા વર્ષમાં ભારત પર હુમલો કર્યો હતો? તો 1739માં હુમલો કર્યો હતો, જે ઈરાનમાંથી આવ્યો હતો। MRTPનું ફૂલ ફોર્મ શું છે? તો મેટ્રોપોલિશન એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ। પછી અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્રમાં આવેલી છે। પછી 16મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? સુમિત્રા મહાજન કોણ હતા, સોરી અત્યારે અધ્યક્ષ કોણ છે? તો ઓમ બિરલા સાહેબ। પછી બહુરૂપી ગાંધી જે પુસ્તક છે તેના લેખક કોણ છે? અનુબંધોપાધ્યાય। પછી મેક્સિકોનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તે પ્રાપ્ત કરનાર ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભા દેવીસિંહ પાટીલ। પછી આગળ જોઈએ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના ક્યારે થઈ? 1976માં થઈ હતી। વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1 જાન્યુઆરી 1995માં। પછી વોટ ઇઝ ધ ફાઉન્ડિંગ કેવિટી ઓફ ઇન્ટેસ્ટાઇન? તો છોટી આંત એટલે આપણી નાની નાનું આંતરડું છે તેની ગુહામાં શું મળી આવે છે? તો વિલી। પછી ઇન્ડિયાનું પહેલું પરમાણુ રિએક્ટર અપ્સરા। પછી પૃથ્વીની અંદર સૌથી નીચે તળિયામાં આવેલું એટલે બિંદુ કયું છે? પ્રશાંત મહાસાગરમાં આવેલું મારિયાના ટ્રેચ। પછી કાકોરી ટ્રેન જે દુર્ઘટના થઈ હતી એટલે દુર્ઘટના ના કહી શકાય, લૂંટ થઈ હતી, તેમાં કઈ તારીખે થઈ હતી? 9 ઓગસ્ટ 1925। તે કોણે દ્વારા કરવામાં આવી હતી? રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને રોશનસિંહ। પછી W3C નું ફૂલ નામ શું છે? W3C નું તો વર્લ્ડ વાઇડ વેબ કોન્સ્યુટમ। પછી આગળ જોઈએ હમ્પી રિયુ તે વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ સાલમાં બન્યું? તો 1986માં, જે કર્ણાટકમાં આવેલું છે। પછી એનિમલ બિહેવિયર એટલે પશુનું જે
સ્વભાવ છે તેના અધ્યયનને શું કહેવામાં આવે છે? ઇથિયોલોજી. આ તો આવી ગયું આપણે આગળ. પછી બિલ અને અધિનિયમને બદલવાની શક્તિ કોની પાસે છે? તો ભારતના રાષ્ટ્રપતિ પાસે. USSR નું ફૂલ ફોર્મ શું છે? યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક. પછી GATT નું ફૂલ ફોર્મ શું છે? જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. અનટચેબલ પુસ્તક કોણે લખ્યું હતું? રાજાનંદ. પછી છેલ્લો પ્રશ્ન જોઈએ, લેક્ટિક એસિડમાં કેટલા કાર્બન અણુઓ મોજૂદ હોય છે? 3. તો મિત્રો, આ મારી પાસે જેટલા ક્વેશ્ચન આવ્યા હતા NTPCના, તે 100% સાચા ક્વેશ્ચન જે હતા તે મેં તમને જણાવ્યા છીએ. તો આશા રાખું છું તમને પસંદ આવ્યા હશે. તો મળીએ નેક્સ્ટ એનાલિસિસ સાથે. હવે ફેઝ 2 જે નવું ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં મળશું. મળીએ.